કોઈ પણ ધર્મને અંગીકાર કરેલો હોય, પરંતુ એના પરિવારથી કે આવા આચાર્યશ્રીઓ કે સંતો દ્વારા બાલ્યકાળથી જ જ્યારે એને ધર્મ સંસ્કારનું સિંચન મળશે ને, એ બાળક ખરેખર પોતાનો પરિવાર, પોતાનું શહેર, જૂનાગઢની તળેટીની ભૂમિ એટલે ગરવા ગિરનારની ભૂમિની નજીક વડાલ કાથરોટા રોડ ઉપર પુષ્ટિ સંસ્કાર ધામ નું ભૂમિપૂજન નું ફંક્શન થવા જઈ રહ્યું છે. મોટી હવેલી પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી કિશોરચંદ્ર બાવાશ્રીના આશીર્વાદ અને પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી પિયુષ બાવાના વિઝનથી આ પુષ્ટિ સંસ્કાર ધામનું જે નિર્માણ થયું છે એમનું ભૂમિપૂજન 18 તારીખે રવિવારે સવારે 8 કલાકે શરૂ થશે. અને આ પુષ્ટિ સંસ્કાર ધામ 45 વીઘા એકર અને 125 વીઘાની અંદર નિર્માણ થવા જઈ રહ્યું છે. આ પુષ્ટિ સંસ્કાર ધામની ભૂમિપૂજનની અંદર કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ, આ વિસ્તારના સામાજિક આગેવાનો, ભવનાથના સંતો અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી સંતો મહંતો અને વૈષ્ણવો ઉપસ્થિત રહેશે. તો આ ભૂમિપૂજન કાર્યક્રમની અંદર સમગ્ર સૌરાષ્ટ્રના નગરજનો અને લોકોને વધારવા માટે પુષ્ટિ સંસ્કાર ધામ વતી આપ સૌને નિમંત્રણ પાઠવીએ છીએ, આપ સૌને આવકારીએ છીએ. અંદાજે 100 થી 125 કરોડના ખર્ચે 3 સ્ટેપની અંદર પુષ્ટિ સંસ્કાર ધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આનંદ ખક્કર, પ્રોજેક્ટ અને વિનય, પુષ્ટિ સંસ્કાર ધામ. પુષ્ટિ સંસ્કાર ધામ એ પુષ્ટિ સંસ્કાર સંસ્થાન ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામી રહ્યું છે. અંદાજે 5 વર્ષના સમયગાળામાં અંદાજે 125 થી 150 વીઘામાં આ પ્રોજેક્ટ સંપૂર્ણ થશે. આ પ્રોજેક્ટ એકમાત્ર હેતુ ગોસ્વામી શ્રી વાસીનો એ છે કે આજના મોડર્ન એજ્યુકેશન અને ટેકનોલોજીની રિક્વાયરમેન્ટ સાથે આપણે ટ્રેડિશનલ એજ્યુકેશન આપણા ધર્મ સંસ્કારની નીવ રાખવામાં આવે. ઘણા બધા એજ્યુકેશન સિસ્ટમ્સ આ અવેલેબલ છે, આપણે આપણો ધર્મ, આપણી સ્પિરિચ્યુઆલિટી આ વિસરતા જાય છે, અને એ બધાનું કોમ્બિનેશન થાય, બધાનું ક્લબ માટે આપણે આ આખી સંસ્થા બનાવી છે. આમાં બધા જ વિભાગો આપણે આવરી લઈયા છે. નાના બાળકોના સ્કૂલ ગુરુકુળથી લઈને મોટા વિદ્યાર્થી યુવાનો માટે આપણે વિદ્યાપીઠ કોલેજ સિસ્ટમ્સ બનાવ્યું છે. કન્વેન્શન સેન્ટર્સ, ઓડિટોરિયમ્સ, એક્ઝિબિશન સેન્ટર્સ, આવા બધા યુનિટથી એક સંપૂર્ણ સમાજ એટલે કે સમાજના હરેક વર્ગ, નાના મોટા બધાને લાભાન્વિત થાય એવા બધા વર્ગો આજની આધુનિક ફેસિલિટી સાથે અને આપણા પ્રાચીન ધર્મ સંસ્કારોને મળીને આ બધા કાર્ય થશે.